હવે જોઈએ શું વરસાદની ટોપ 10 ખબરો. गुजरात में 150 तालुका में वरसों वरसाद, सौराष्ट्र तमाम जिलों में वरसाद, दक्षिण गुजरात में वलसाड, नवसारी, सूरत और भरूच में वरसाद, मध्य गुजरात में दाहोद, नर्मदा, छोटाउदेपुर, महिसागर में पड़ो वरसाद. सौराष्ट्र में सतत चार दिवसीय अनराधार वरसाद, वरसाद ने कारण सौराष्ट्र मोटा भागना जलाशयों में नवा नीर की आवक, अषाढ़ महीना में सौराष्ट्र जामनगर, द्वारका, पोरबंदर, राजकोट, कच्छ में मोटा भागना विस्तारों में नोंधपात्र वरसाद. देवभूमि द्वारका ने जामनगर जिला में नोंधायो सीजन 100% वरसाद, अषाढ़ महीना की शुरुआत में मोटा भागना जलाशय थया ओवरफ्लो, जामनगर और द्वारका लोगों ने पानी का प्रश्न थया दूर. जामनगर में एनडीआरएफ और स्थानिक बचाव टीम की सराहनीय कामगिरी, भारे वरसाद में पानी में गिरायेला 76 लोगों ने कर्यो बचाव, 1038 लोगों सलामत स्थल पर स्थलांतर करवामां आव्यो. अनराधार बेटिंग बाद द्वारका में मेघराजाए लीधो विराम, छेल्ला बे कलाक थी कोईपण तालुका में वरसाद नहीं. द्वारका में रात्रे भारे पवन साथे वरसाद ने कारण भारे नुकसान, गोमती घाट किनारे आवेली रेकड़ीओ ऊंधी वड़ी, विकास बोर्डना पिल्लरो पण तूटी पड़ा. द्वारका खंभाळिया सलाया में वरसाद थी वृक्षों धराशायी, नीचाणवाला विस्तारों में भराया पानी, वीज पुरवठो बंद होवाथी सलाया में अंधकार छवायो, मोबाइल नेटवर्क पण ठप थता लोगों ने हालाकी. द्वारका में भारी पवन साथ वरसाद ने कारण भारी नुकसान, गोमती घाट किनारे आवेली रेकड़ीओ ऊंधी वड़ी, होर्डिंग्स और रेकड़ीओ ने थयु भारी नुकसान, भारी पवन ने कारण विकास बोर्ड ना पिल्लरो पण तूटी पड़ा. अविरत मेघमहर कारण सौराष्ट्र डेमो छलकाया, बे दिवस में सौराष्ट्र डेमो जलस्तर में 19% नो वधारो, अन्य डेमो जलसंग्रह में नोंधायो घटाडो, गुजरात 206 डेमो में 47.98% पानी जत्थो, सौराष्ट्र 140 पैकी 12 डेम संपूर्ण भराया, उत्तर गुजरात डेमो में जलसंग्रह में घटाडो नोंधायो. કચ્છમાં વરસાદને પગલે ડેમ થયા ઓવરફ્લો, મધ્યમ સિંચાઈના ડેમો ફતેગઢ, દોણ, કનાકવતી, કારાઘોઘા, ગોધાતડ થયા ઓવરફ્લો, નાની સિંચાઈના 15 ડેમ ઓવરફ્લો, કચ્છના ડેમોમાં સરેરાશ 30% નવા નીરની આવક થઈ. કચ્છના અબડાસાના મોટી સિંધોડી ગામે વરસાદને કારણે નદી બે કાંઠે થઈ, ગામને જોડતા મુખ્ય માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા, મુખ્ય માર્ગ પર ધસમસતા પ્રવાહથી અવરજવર કરાઈ બંધ. કચ્છના મુંદ્રાના ખારવા પાંચરા વિસ્તારમાં એક ઝાડ પર વીજળી પડી, કેમેરામાં વીજળીના લીસોટા કેદ થયા, સોશિયલ મીડિયામાં વીજળી પડી હોવાનો વીડિયો વાયરલ, સદભાગ્યે કોઈ જાનહાની નહીં. ભારે વરસાદને પગલે પોરબંદરની મધુમતી નદીમાં આવ્યું ઘોડાપુર, પોરબંદર જિલ્લામાં તેમજ ઉપરવાસની ભારે વરસાદને કારણે વહી રહ્યું છે ભરપૂર પાણી, પોરબંદરના પાતા ગામના નદીમાં પૂરના દ્રશ્યો. પોરબંદર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, વર્તુળ 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા બરડા પંથકના ગામો બેટમાં ફેરવાયા, ખેતરોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા, તો ઘેડ વિસ્તારના કેટલાક ગામોમાં ફરી વળ્યા પાણી. અમરેલીના રાજુલા અને જાફરાબાદ વિસ્તારની જીવાદોરી સમાન, ધાતરવડી એક ડેમ થયો ઓવરફ્લો, આસપાસના 20 ગામોને ખેતી અને પીવાનું પાણી પૂરું પાડે છે ડેમ, ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશી, રાજુલા શહેર ભાજપે નવા નીરના કર્યા વધામણા. રાજ્યના ચાર તાલુકામાં સમગ્ર ચોમાસાનો વરસાદ વરસી ગયો, ખંભાળિયા, કાલાવડ, કલ્યાણપુર અને માંડવીમાં આખી સિઝનનો વરસાદ પડ્યો, ખંભાળિયામાં 139%, તો કચ્છના માંડવીમાં 102% વરસાદ વરસ્યો, રાહત કમિશનરે વરસાદની સ્થિતિની આપી માહિતી. રાજકોટમાં સતત બીજા દિવસે ગઢાળા ગામનો રસ્તો બંધ, મોજ નદીમાં પાણીના પ્રવાહને લીધે ગઢાળા ગામનો રસ્તો બંધ કરાયો, ઉપલેટા તાલુકાના ગઢાળા ગામની મોજ નદીમાં આવેલા મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ, લોકોને તાલુકા મથક જવા માટે મુશ્કેલી. અરવલ્લીમાં માલપુર ચાર રસ્તા ઉપર રોડમાં 1-1 ફૂટના ખાડા પડ્યા, ગોધરા તરફ જતા મુખ્ય રસ્તામાં ખાડા પડતા વાહન ચાલકો પરેશાન, રોડમાં પડેલા ખાડાથી અકસ્માત થવાની ભીતિ, પ્રથમ વરસાદમાં રોડ તૂટતા માલપુરના સ્થાનિકોમાં રોષ. સમાચારોમાં અત્યારે બસ આટલું, થોડી જ વારમાં આપ જોશો સમાચાર મારા સહયોગી દરા સાથે.